नमस्कार विद्यार्थी मित्रों, ग्लोबल लाइव में तमारू हार्दिक स्वागत है। हूँ यशपाल सिंह चौहान तमारू हार्दिक स्वागत करूँ छू। जो आपने आज तमे गया लेक्चर में नवोदय में संख्या ने संख्या पद्धति आपनो जे प्रथम चैप्टर से चैप्टर नंबर वन जेनी अंदर जुओ संख्या ने संख्या पद्धति में संख्या ने आपने माहिती लईए छीए के शुरुआत में संख्या विषे आपने बधी संख्याओं की बेजिक माहिती लई लीधी। હવે આપણે અમુક એના કરતા પણ એક સ્ટેજ આગળ વધીશું, એક સ્ટેપ આપણે આગળ વધીએ। તો ચલો હવે આવી કઈ સંખ્યાઓ, તો જુઓ હવે આપણે લઈએ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા। ચલો આ બે સંખ્યા તમે શીખી લો એટલે તમને બીજું ચેપ્ટર તમારું એ પણ પૂર્ણ સંખ્યા વિશે જ છે। હવે જો આના વિશે તમને ખબર પડી ગઈ તો બીજા ચેપ્ટર એકદમ સહેલું પડશે। જુઓ ध्यान आपजो, प्राकृतिक संख्या कोने कहेवाय, तो के प्राकृतिक संख्या तो के जे संख्या एक थी स्टार्ट थाय, एक थी शुरू थई, एक थी शुरू थई केटला सुधी होय, अनंत सुधी, केटला सुधी होय, अनंत सुधी होय, एटले के केटला सुधी होय तो के अनंत सुधी आपणे लखीए। जुओ ध्यान आपजो बधाय, अनंत सुधी, अनंत सुधी संख्या होय, अनंत એટલે કે અગણિત સુધી। તમે 1 થી સ્ટાર્ટ કરો સંખ્યાનો અને 1 થી સ્ટાર્ટ થઈને પછી 2 3 4 5 6 7 જેટલા સુધી તમે બોલી શકો અને જે તમારી ગણતરી ના થાય એટલે કે અગણિત ગણતરી ના કરી શકાય તેટલા સુધીની તમામે તમામ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાશે। ચલો એટલે આપણે લખીએ ઉદાહરણ તરીકે, જુઓ ઉદાહરણમાં 1 2 3 4 अनंत सुधी, कितना सुधी, अनंत सुधी, आ तमामे तमाम संख्या प्राकृतिक संख्या कहेवाय। तो के आ तो संख्याओ ने खबर ज हती, 1 2 3 संख्याओ आ बधी केवी संख्याओ कहेवाय, प्राकृतिक संख्याओ। पण जोजो बधाय, हवे तमे पूर्ण संख्या विशे भणशो एटले तमने जुओ ध्यान आपजो आ बन्ने वच्चेनो तफावत स्पष्ट समजाशे के प्राकृतिक संख्या 1 थी स्टार्ट थाय तो सौथी नानी प्राकृतिक संख्या कई, तो जो 1 થી જ સ્ટાર્ટ થાય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 કહેવાય, કે કહેવાય 1, તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, 1 છે। ચલો 1, હવે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કે પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી હોય તો મોટી સંખ્યા આવશે, તો મોટી સંખ્યા આવશે નહીં, કારણ કે સંખ્યા અનંત સુધી આપણે લઈએ તો અનંતમાં પછી મોટી સંખ્યા આપણે કહી શકીએ નહીં। હવે પૂર્ણ સંખ્યા જોઈએ, તો કે જે સંખ્યા કેટલાથી સ્ટાર્ટ થાય, 0 થી, જે સંખ્યા 0 થી શરૂ થઈ, 0 થી શરૂ થઈ અનંત સુધી, અનંત સુધી હોય એ સંખ્યા, એ સંખ્યા પૂર્ણ સંખ્યા। એ કેવી સંખ્યા, પૂર્ણ સંખ્યા। એટલે કે અહીંયા લઈએ ઉદાહરણમાં 0 1 2 3 ઉદાહરણ તરીકે 0 1 2 3 4 5 અનંત, અગણિત, જે ગણી શકાય નહીં। તો હવે જુઓ, હવે તમને તફાવત સ્પષ્ટ ખબર પડી ગઈ કે પ્રાકૃતિક સંખ્યા તો કે જે સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય, 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થશે નહીં, જ્યારે પૂર્ણ સંખ્યામાં, પૂર્ણ સંખ્યામાં 0 થી સ્ટાર્ટ થાય એટલે કે 0 1 2 3 બધી સંખ્યા આવી ગઈ, તો પછી હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે, આપણે પ્રશ્ન કરે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા જો 0 થી શરૂ થતી હોય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બનશે, 0, તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0। અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો આપણે આગળ જ ભણ્યા હમણાં કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત હોય એટલે ના હોય, અને પૂર્ણ સંખ્યા એ પણ અનંત હોય એટલે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ હોય નહીં। તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તો કે પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થઈ અનંત સુધી, પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થઈ અનંત સુધી। હવે આની સંજ્ઞા પણ આપણે ભણી લઈએ કે આપણે આને n તરીકે દર્શાવીશું અને પૂર્ણ સંખ્યા, તો કે પૂર્ણ સંખ્યાને આપણે વોલ એટલે કે ઇંગ્લિશમાં w, આપણે આ એની સંજ્ઞા છે બરોબર, જ્યારે ક્યારેક પૂછાઈ જાય આપણે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે n અને પૂર્ણ સંખ્યા એટલે કે w। ચલો હવે એના પછી આપણે બીજી આપણે એક સંખ્યાનો પ્રકાર ભણી લઈએ, જુઓ
वर्ग संख्या अने घन संख्या। तो तमे वर्ग संख्या आ संख्या श्रेणी से प्राकृतिक संख्या श्रेणी एना पछी पूर्ण संख्या श्रेणी अपने आगल बन्या अविभाज्य संख्या श्रेणी विभाज्य संख्या श्रेणी एकी संख्या श्रेणी बेकी संख्या श्रेणी हवे वर्ग संख्या श्रेणी। वर्ग संख्या श्रेणी अने घन संख्या श्रेणी एटले के घन संख्याओ अपने पूर्ण घन पण वापरे शब्द अपने पूर्ण घन पण अहींया कही सकीए। चलो पूर्ण वर्ग संख्या पण कही सकीए। तो पूर्ण वर्ग अने पूर्ण घन एटले के वर्ग संख्या अने घन संख्या कोने कहेवाय वर्ग संख्या। चलो उदाहरण तरीके जुओ तमने संख्या धारो के अहींया एक आपी छे एक हवे एक नो गुणाकार एक साथे ज एटले के एनी एज संख्या साथे बीजी संख्या लईए बे तो बे नो गुणाकार बे साथे ज एटले के एनी एज संख्या साथे त्रण लईए त्रण नो गुणाकार पण त्रण साथे ज। चलो तो हवे आ बधानो गुणाकार करीए एक एका एका बे दू चार त्रण तरी नौ अने चौकू चौकू सोल। चलो आ बधी संख्याओ आवी एक चार नौ सोल आ बधी संख्या पूर्ण वर्ग संख्या कहेवाशे। कई संख्या कहेवाशे पूर्ण वर्ग एनो सादो अर्थ एवो थाय के एनी एज संख्या साथे गुणाकार एनी एज संख्या साथे गुणाकार। हवे जो अहींया पूर्ण घन संख्या पूर्ण घन संख्या अहींया पूर्ण वर्ग नी जग्याए पूर्ण घन शब्द वापर्यो छे तो घन नो अर्थ थाय छे एनो एज गुणाकार त्रण वखत। केटली वखत ત્રણ વખત ધારો કે એક નો ગુણાકાર એક એકા એકા એક એકા એકા એટલે કે એક જ। ચલો બે લઈએ તો બે દુ ચાર ચાર દુ આઠ કેટલા આવશે આઠ। ચલો ત્રણ લઈએ તો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ। ચલો હવે ચાર લઈએ ચોકુ ચોકુ સોળ સોળ ચોક ચોસઠ। ચલો તો આ બધી સંખ્યા એક આઠ સત્યાવીસ અને ચોસઠ આ બધી સંખ્યા કેવી સંખ્યા કહેવાશે પૂર્ણ ઘન સંખ્યા। તો હવે તમે તફાવત સ્પષ્ટ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા મતલબ કે એની સંખ્યાનો એની સંખ્યા સાથે ગુણાકાર પણ પૂર્ણ ઘન સંખ્યામાં એનો એ જ સંખ્યાનો ગુણાકાર કરવાનો પણ ત્રણ વાર। કેટલી વાર ત્રણ વાર। હવે તમને કહેવામાં આવે કે ધારો કે દસ તો કે દસ અને એની પૂર્ણ ઘન સંખ્યા કઈ તો કે દસ નો ગુણાકાર દસ સાથે કેટલી વાર ત્રણ વાર તો કે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ। ચલો દસ દાન સો અને સો દાન હજાર કેટલા બનશે હજાર। તો પછી આ જે હજાર મળી તમને આ કેવી સંખ્યા કહેવાશે ઘન સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા। તો હવે આપણે જો ઘન સંખ્યા શ્રેણી અને વર્ગ સંખ્યા શ્રેણી લખવાની આવે તો હવે જુઓ ધ્યાન આપજો આ બાજુ। તો પહેલા આપણે એકનો વર્ગ કરીએ એકનો વર્ગ એક એકા એકા બે નો વર્ગ કરો બે દુ ચાર ત્રણ તરી નવ ચોકુ ચોકુ સોળ પાયો પાયો પચીસ અને છાયો છાયો છત્રીસ સત્યો સત્યો ઓગણ પચાસ અઠ્યો અઠ્યો ચોસઠ નવ્યો નવ્યો એક્યાસી અને દસ દાન સો આપણે દસ સુધીની સંખ્યા લીધી। પણ વર્ગ સંખ્યા તમને એકથી વીસ સુધી આપણે વર્ગો તો મોટે હોવા જોઈએ જ એકથી વીસ સુધી તમારે વર્ગ સંખ્યા જો મોટે હશે તો તમે એના પ્રશ્નો ક્યારેક પૂછાઈ જાય તો એકદમ સહેલાઈથી તમે ઝડપી એનો જવાબ આપી શકો કારણ કે બનતા સુધી આપણે કોઈ પણ નવોદયની અંદર પ્રશ્ન પૂછાય એ આવડવો તો જોઈએ પણ એ આવડવાની સાથે કેટલો સ્પીડમાં આવે છે કેટલો સ્પીડમાં તમારો જવાબ આવે છે એ મહત્વનું છે કે આપણે જવાબ તો લઈ દઈએ પણ એ જવાબની પાછળ જો આપણે પાંચ મિનિટ બગાડી લઈએ તો પછી આપણે એ પ્રશ્ન એ મહત્વનું નથી બરોબર તો પછી તમારો સમય ખૂટી જશે એ આપણે આગળ તમને સમજાવીશું કે કેટલો સમય શું હોય છે એની અંદર આપણે એક લેક્ચર એના માટે જ લઈશું સ્પેશિયલ કે તમને એની નવોદયની બધી માહિતી આપવામાં આવશે। હવે તમે આ બધું ધ્યાન આપો કે તમને હવે ખબર પડે કે ચલો હવે આપણે પૂર્ણ ઘન સંખ્યા શ્રેણી લખીએ તો કે એક એકા એકા એક એકા એકા બે દુ ચાર ચાર દુ આઠ ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ ચોકુ ચોકુ સોળ ચોક ચોસઠ પાયો પાયો પચીસ પંચા એકસો ને પચીસ અને આવી રીતે તમે અનંત સુધી સંખ્યાઓ આપણે પૂર્ણ ઘન સંખ્યાઓ પણ હોય છે। હવે જેટલો તમે કોઈ પણ સંખ્યા લઈએ ઉદાહરણ કોઈ પણ લઈએ ધારો કે તમને બાર કે તો બાર નો ગુણાકાર આપણે કેટલી વખત કરવાનો ત્રણ વખત તો પછી જે જવાબ મળે એ તમને કઈ સંખ્યા મળશે ઘન સંખ્યા કઈ સંખ્યા મળશે ઘન સંખ્યા। ચલો આટલા સુધી ક્લિયર। હવે આપણે આજે ચાર સંખ્યા શ્રેણી ભણ્યા કઈ કઈ તો સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી બીજા નંબરમાં પૂર્ણ સંખ્યા શ્રેણી
ત્રીજા નંબરમાં પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી અને છેલ્લે પૂર્ણ ઘન સંખ્યા શ્રેણી। હવે ચારે ચાર સંખ્યા શ્રેણીનો તફાવત સ્પષ્ટ છે। હવે ઘણી વખત તમને ઘણી વાર પ્રશ્નો એવા પૂછાતા હોય કે શ્રેણીના પ્રશ્નો કેવી વાર હોય છે જો કેવા પ્રશ્નો આપેલા હોય છે આપણે એક પ્રશ્ન લઈએ કે તમને આવી રીતે કીધું હોય એક ચાર નવ સોળ પચીસ ડેશ ડેશ ડેશ। હવે અહીંયા ઓપ્શન આપેલા હોય છે, ઓપ્શન આપેલા હોય છે કે આગળનું કયું પદ આવશે। તો હવે આની અંદર તમારે જો તમને ખબર હોય કે આ વર્ગ સંખ્યા શ્રેણી છે, કેવી સંખ્યા શ્રેણી છે, વર્ગ સંખ્યા, એક નો વર્ગ એક, બે નો વર્ગ ચાર, ત્રણ નો વર્ગ નવ, ચાર નો વર્ગ સોળ અને પાંચ નો વર્ગ પાયો પાયો પચીસ। તો હવે એના પછી તરત જ છ નો વર્ગ છાયો છાયો છત્રીસ, તો એના આગળનું પદ કયું આવશે, છત્રીસ। આ ક્યારે ખબર પડશે, જ્યારે તમને આ શ્રેણી આવડશે। ચલો હવે આવી રીતે જો તમને ઘન શ્રેણીનું ઉદાહરણ પૂછી લે તો એ પણ પ્રશ્ન તમને આવડવો જોઈએ। ક્યારે, કે જ્યારે શ્રેણી તમારા મોટી હશે એટલે કે ઘન સંખ્યાઓ પણ તમને એક થી દસ સુધી તો પાકી કરી જ નાખવાની, બરોબર, એનો પ્રશ્ન પણ આપણે પૂછાઈ શકે, તો એ પ્રશ્ન તમારે મોટો હોવો જોઈએ। ચલો આ શ્રેણીઓ બધી તમારે ઓકે કરી નાખવાની, ક્લિયર। હવે જોઈએ આપણે એના પછી, જુઓ હવે આપણે જુઓ એના પછી થોડુંક મૂળ સંખ્યાઓ અને સંયુક્ત સંખ્યાઓ, તમે એ સંખ્યા વિશે અભ્યાસ કર્યો હતો, હવે એના થોડાક પ્રશ્નો આપણે ઓકે ક્લિયર કરી નાખીએ કે એક થી સો સુધીની સંખ્યામાં, એક થી સો સુધીની સંખ્યામાં મૂળ સંખ્યાઓ કેટલી આવેલી છે। તમને આવો પ્રશ્ન પૂછાય કે એક થી સો સુધીની સંખ્યામાં મૂળ સંખ્યાઓ કેટલો સમાવેશ થાય છે, મૂળ સંખ્યાનો કેટલી મૂળ સંખ્યાઓ કેટલી આવેલી છે, તો કે પચીસ। કેટલી સંખ્યાઓ આવેલી છે, પચીસ મૂળ સંખ્યાઓ, એટલે કે બે, એના પછી ત્રણ, પાંચ, સાત, અગિયાર, આ બધી સંખ્યાઓ, જે સંખ્યાઓના ભાગ પડે ને એની જ સંખ્યા, અને એક સિવાય એનો કોઈ બીજો ભાગ પડશે નહીં, બીજો કોઈ પણ સંખ્યા વડે ભાગી ના શકાય। તો આવી મૂળ સંખ્યાઓ પચીસ સંખ્યાઓ આની એક અને સો ની અંદર સમાવેશ થાય છે। ચલો ક્લિયર, હવે જોઈએ આપણે સંખ્યા શ્રેણીની અંદર તમને આટલી શ્રેણીઓ, ચાર જે શ્રેણીઓ આજે આપણે ક્લિયર કરી એ બધી તમારે ઓકે કરી નાખવાની।